વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પોઈશા પાસે તપાસ અર્થે સુરત શહેરથી આવેલી ફ્લાઈંગ સ્ક્વોડ અને વડોદરા જિલ્લાની ખાણ ખનીજની ટીમ પર ખનીજ માફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ બનવા પામ્યો છે. ત્યારે આ બનાવની જાણ થતાં ભાદરવા પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળી આવતી માહિતી મુજબ સાવલી તાલુકાના ભાદરવા પોઈશા પાસે મહીસાગર નદીમાં ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ થઈ રહી હોવાની ફરિયાદ મળી હતી. ત્યારે ફરિયાદના આધારે સુરત શહેરથી આવેલી ફ્લાઈંગ સ્ક્વોડ અને વડોદરા જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પોઈશા પહોંચ્યા હતા અને ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હતું. આ દરમિયાન ખનીજ માફિયાઓએ ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો કર્યો અને સરકારી વાહનોના કાચ તોડી નાખ્યા હતા. આ માટે ઘટનાને લઈને અમુક અધિકારીઓ બચવા માટે નદીના પટમાં ભાગ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટના અંગે સ્થાનિક ભાદરવા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને 6 હિટાચી મશીન અને 2 ડમ્પર મળીને કરોડોનો મુદ્દામાલ કબજે કર્યો, જે બાદ પોલીસે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની ફરિયાદ નોંધાવી તજવીજ હાથ ધરી હતી. મળતી માહિતી પ્રમાણે જે સ્થળે રેતી ખનન થઈ રહ્યું હતું ત્યાં ખાણ ખનીજે કોઈ લીઝ પરવાનગી આપી નથી. નદીના કિનારેથી ખનીજ માફિયાઓ ગેરકાયદેસર રીતે ખનન કરી રહ્યા હોવાથી પ્રાથમિક વિગતો મળી છે, જ્યારે કેટલાક સ્થાનિક રાજકારણીઓના છુપા આશીર્વાદ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. વડોદરા જિલ્લાના પ્રથમપુરા ગામે અમને લોકેશન આપવામાં આવેલું, જ્યાં બિનઅધિકૃત રેતીનું ખનન થયેલું મતલબ ચાલુ હોવાનું માલુમ પડે. તો મારી કચેરી મતલબ ફ્લાઇંગ સ્કોડ સુરત અને ખેડા જિલ્લા કચેરી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવેલું, જે અન્વયે 7 હિટાચી મશીન, 12 ગાડી અને 7 યાંત્રિક નાવડી પકડવામાં આવેલ. અને ત્યારબાદ વડોદરા જિલ્લા કચેરી અને આણંદ જિલ્લા કચેરીને સપોર્ટ માટે બોલાવવામાં આવેલ. અને જ્યારે કાર્યવાહી ચાલુમાં હતી ત્યારે અચાનક જ તે આ લોકોએ લગભગ 30-40 જણા આવીને ફ્લાઇંગ સ્કોડ સુરતના માઇન સુપરવાઇઝર તેમજ સિક્યુરિટી ગાર્ડ અને ડ્રાઈવર ઉપર હુમલો કરેલો અને જે ભરેલી ગાડીઓ હતી તેઓ ખાલી કરીને ભગાડી ગયેલ. અને આ ઉપરાંત મારી જે પ્રાઇવેટ ગાડી હતી એમના આગળના અને પાછળના કાચ તોડી નાખેલા. આ ઉપરાંત બરોડા જિલ્લા કચેરીની જે ગાડી હતી, જે ગવર્મેન્ટ ગાડી હતી, તેમને પણ તેમણે હુમલો કરીને તેમનો પાછળનો કાચ તોડી નાખ્યો. કેટલા કરોડનો મુદ્દામાલ હશે અને કેટલી રેતી ચોરી થયેલી હશે? મુદ્દામાલ આશરે લગભગ 3-1 કરોડનો મુદ્દામાલ અમે જપ્ત કર્યો છે. બાકીની જે ગાડીઓ બાકી ગઈ છે એમની ઉપર અમે FIR કરીને કાયદાકીય કાર્યવાહી કરીશું. અને કેટલા મતલબ ખનન થયેલું છે, ઇલીગલ ખનન, એની અમે માગણી કરેલી છે. આપણે હવે કચેરીમાં GPS પોઈન્ટ બેસાડ્યા પછી ખબર પડશે કે કેટલા ટન એ લોકો ઇલીગલ ખનન કરેલું છે. રેતી માફિયા આપના કર્મચારીઓ અને ગાડી પર હુમલો કર્યો છે, એ કઈ રીતે ઘટના બની? એટલે તમે શું કહેવા માંગો છો? હું ભાઈ ગોરધનભાઈ ચતુરભાઈ, જાલમપુરા, તાલુકો સાવલી, જિલ્લો વડોદરા. આ પ્રથમપુરા સર્વે નંબર છે અને પ્રથમપુરા મહીસાગર નદી વડોદરા જિલ્લામાં આવેલી છે, સાવલી તાલુકામાં. હવે આ નદીના કિનારા પર લાખોને અબજો રૂપિયાનો કૌભાંડ થઈ રહ્યું છે. વત્તા પોતે સરપંચ આ ધંધો પોતાનો ટ્રેક્ટરો ફેરવે છે, છતાં કોઈ રજૂઆત કરતો વાત કરવા તૈયાર નથી. અધિકારીઓ પણ વડોદરાથી આવે છે, આગળ આવીને જમીન પછી એ લોકો જમાડી જાય છે, પછી નીકળી જાય છે. અને એટલું બધું મોટું કૌભાંડ કરતા હોય છે, છતાં આ બાબતે રજૂઆત કરવા છતાં ગોધીનગર રજૂઆત કરી, છતાં કોઈ અધિકારી આવવા તૈયાર નથી. અને આજે શું ઘટના? આજે ગોધીનગરથી કોઈ અધિકારી સાહેબ આવ્યા હતા તો તેમની પર મોટો હુમલો થયો, તથા રિપોર્ટર ઉપર પણ હુમલો થયો, તેમનો મોબાઈલ ઝૂંટવી લીધો અને આ જગ્યા પર 100 ટરબા કાયમ ફરતા હતા. એટલે છેલ્લા 2-2.5 વર્ષથી આ જગ્યા પર રેતીનું ખનન અને મહીસાગર નદીનું એક સૌંદર્ય ઊંડા ખાડા પડી જવા થયેલો. આગલા વર્ષે પણ એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું. છતાં આ બાબતે સરકાર કોઈ ધ્યાન લેવા તૈયાર નથી, અધિકારીઓ કોઈ આવવા તૈયાર નથી, તલાટી કોઈ માથે લેવા તૈયાર નથી. મામલતદાર શ્રી મહીસાગર નદીના આ છેડા પર વડોદરા જિલ્લો અને પેલા છેડા પર ખેડા જિલ્લો લાગે છે કે આણંદ જિલ્લો લાગે? હા, આણંદ જિલ્લો લાગે. હા, તો એમાં જવા માટેનો કયો રસ્તો બને? પોતે ભૂંગરો નાખીને પેલી બાજુ આણંદ જિલ્લામાં જવા માટે સ્પેશિયલ એક રસ્તો બનાવી દીધો છે અને બધી ટ્રકો 100-100 ટ્રકો ફરાશે, બધી ટ્રકો માલ ભરીને સીધો આણંદ જિલ્લામાં નીકળી જાય છે. એવું કહી શકાય કે આણંદ જિલ્લા અને વડોદરા જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની મિલીભગતથી આ સમગ્ર કૌભાંડ ચાલતું હોય? હા, મિલીભગતથી ચાલે છે. વડોદરાના અધિકારીઓ આઈને જોઈને નીકળી જાય છે હપ્તા લઈને. આ રીતે મોટું કૌભાંડ ચાલતું હોય છે એમ, અને કોઈ આ બાબતે ધ્યાન લેવા તૈયાર નથી એમ. કોની લીધી હોય એવું લાગી રહ્યું છે? આ કોઈને લીધી છે નહીં, પણ છેલ્લા 2-2.5 વર્ષથી અબજો ને કરોડો રૂપિયાનું કૌભાંડ થઈ રહ્યું છે એમ. આ રેતી કાઢીને કોણ લઈ જાય છે? આ બધા ટ્રકોવાળા ભરી જાય છે. શું નામ તમારું? મારું નામ ભાઈ ગોરધનભાઈ ચતુર્ભાઈ, જાલમપુરા, તાલુકો સાવલી, જિલ્લો વડોદરા. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ, સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.